વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર આવનારી વાર્ષિક પરીક્ષા જેમાં ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર જેને આપણે ઇકોનોમિક્સ પણ કહેવાય છે તો આ ઇકોનોમિક્સનું પેપર તમારું કેવો આવશે પેપરનો પેટર્ન કેવી હશે અને તમને લોકોને આ વિષયમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો પૂછા હશે અને એક આઈએમપી પેપર પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો પ્લીઝ આ વિડીયોને તમે અંત સુધી જોજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાઇકોનને પ્રેસ કરજો જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌપ્રથમ તમને ચેપ્ટરનો ગુણભાર આપેલો છે કે કયા ચેપ્ટરમાંથી તમને કેટલા કેટલા માર્ક્સનું પૂછાશે તો ટોટલ અગિયાર ચેપ્ટર છે અને અગિયાર ચેપ્ટરમાંથી તમારા એંસી માર્ક્સનું પેપર નીકળશે આગળ આપણે ચર્ચા કરીએ તો તમને પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે અને પ્રશ્નપત્રનું પરિરૂપનો મતલબ એ છે કે તમારું પેપર કઈ પેટર્નનું હશે સેક્શન જે હશે એમાં કેટલા કેટલા માર્ક્સના હશે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે કેટલા કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને સાથે સાથે એ પણ તમને ચર્ચા કરશું કે સેક્શન એ કયા ચેપ્ટરમાંથી હશે સેક્શન બી કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે એના વિશે પણ અહીંયા માહિતી આપેલી છે તો જોઈ શકો છો તમે તમારો એંસી માર્ક્સનું પેપર સમય રહેશે ત્રણ કલાક સેક્શન એ દસ માર્ક્સનો રહેશે જેમાં પહેલું ચેપ્ટર બીજું ચોથું પાંચમું સાતમું નવમું અને દસમા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે એના પછી સેક્શન બી એ પણ તમારો દસ માર્ક્સનો રહેશે અને કેમાંથી પૂછાશે તો કે એક બે ત્રણ પાંચ છ સાત નવ અને દસ એમાં પણ એક એક ગુણના પ્રશ્નો હશે સેક્શન એમાં ખાસ વિકલ્પવાળા તમને પ્રશ્નો પૂછાશે એના પછી વાત કરીએ સેક્શન સી તો સેક્શન સી તમારો સોળ માર્ક્સનો છે આ સોળ માર્ક્સમાં તમને દરેક પ્રશ્નના બે ગુણ હશે અને ટૂંકમાં જવાબ આપો અને બે ત્રણ ચાર પાંચ છ અને આઠ આ ચેપ્ટરમાંથી તમારો સેક્શન સી હશે સેક્શન ડીની વાત કરીએ ત્રણ ગુણના પ્રશ્નો જે તમારો ચોવીસ માર્ક્સનો હશે ટોટલ આઠ પ્રશ્નો પૂછાશે ત્રણ અઠા ચોવીસ કયા ચેપ્ટરમાંથી હશે તો એક બે ચાર પાંચ છ આઠ અને નવ અને અગિયાર અને સેક્શન ઇ જે તમને એક પ્રશ્નના પાંચ ગુણ હશે તો એવા ચાર પ્રશ્નો પૂછાશે પાંચ ચોક્કસ ટોટલ વીસ માર્ક્સનું અને કયા ચેપ્ટરમાંથી તો કે ત્રણ સાત દસ અને અગિયાર તો આ રીતે તમારું આખું પ્રશ્નપત્રનું પરિરૂપ રહેશે કે આવી રીતે તમને પ્રશ્નો પૂછાશે એના પછી તમને એક સૂચના પેલી છે કે સીડી ડી અને ઈમાં પ્રત્યેક વિભાગમાં કોઈ પણ બે પ્રશ્નોમાં તમને વિકલ્પ આપવામાં આવશે આ પણ એક તમને ખૂબ જ આઈમ્પી કહેવાય કેમ કે વિકલ્પવાળા પ્રશ્નો ઘણીવાર આવડી જતા હોય એના સિવાય તમને આખું ચાર્ટ આપેલું છે ચેપ્ટર વાઈઝ કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે તો જે ઉપર તમને જે માહિતી આપેલી હતી એને તમે અહીંયા કોષ્ટક સ્વરૂપે જોઈ શકો છો એના પછી તમને બ્લૂ આપેલી છે ને આ બ્લૂ પ્રિન્ટ પણ એક પ્રકારે જે ઉપર કોષ્ટક આપેલું હતું એ જ વસ્તુ છે એટલે આમાં વધારે આપણે ચર્ચા નહીં કરીએ આગળ તમને અહીંયા એક મોડલ પેપર આપેલું છે બોર્ડ દ્વારા જે બનાવેલું છે એમપી પેપર જેને નમૂનાનું પ્રશ્નપત્ર કહેવાય તમારી પરીક્ષા માટે તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગેમાં ટોટલ દસ પ્રશ્નો વિકલ્પવાળા એના પછી વિભાગ બીમાં એક એક વાક્યના જવાબો વિભાગ સીમાં ટૂંકા પ્રશ્નો વિભાગ ડી ની અંદર મુદ્દાસર જવાબ લખો અને વિભાગ ઇમાં વિસ્તારપૂર્વક જવાબ લખો તો આ રીતે તમારું પેપર એક આઈમપી પેપર છે આ પ્રશ્નોને ખાસ તૈયાર કરજો આજ પેપર નહીં પૂછાય પણ આ પેપરમાંથી ઘણા પ્રશ્નો આવી શકે છે શક્યતા છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને વિડીયો માહિતી ખૂબ જ પસંદ આવી ગયો છે તો આ વિડિયોને આપણે લાઇક કરવાનો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બે લાઈકોનને પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ